કીર્તિદાન ભાઈ, પહેલા તો આજે વિવાદ સામે આવ્યો છે. કોઈ એવું કહી રહ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં અભિવાદન ઝીલતા હોય છે બે હાથ કરીને. કોઈ એમ કહી રહ્યું છે કે આ એક સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે. આપનો પણ વિડીયો વાયરલ થયો છે, એ વિશે થોડો પ્રકાશ પાડશો? હવે પ્રકાશ પાડવાની અને જે અભિવાદન કરતા હોય એવો દાસ તરીકેનો ફોટો આવેલો છે. અને પેલી વસ્તુ તો એ કહી દઉં કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક મારા મંતવ્ય પ્રમાણે, મારા માઇન્ડ પ્રમાણે વાત કરું તો સાળંગપુર ની અંદર એક રાજકીય ક્ષેત્ર, ધારો કે ભાઈ મારું સમાજ ની અંદર બહુ મોટું નામ છે, એ વખતે ચૂંટણી વાળા મારી પાસે આવે ભાઈ તમારા સમાજ ને કયો કે ભાઈ આમાં મત આપે, એમ એવી રીતના ક્યાંક ને ક્યાંક આખું ષડયંત્ર ઉભું કરવામાં આવ્યું છે કે ભાઈ હનુમાનજી મહારાજ ને ઉપર તિલક કરેલું છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાય નું છે, અને નીચે પટાંગણ ની અંદર જે જે ફોટા મારવામાં આવેલા છે, ક્યાંક ફ્રૂટ લઈને ઉભા છે, ક્યાંક નતમસ્તક ઉભા છે. હવે એક વસ્તુ વિચારવા જેવી બાબત એ છે ભાઈ કે અયોધ્યા ની અંદર છપૈયા ગામમાં ઘનશ્યામ પાંડે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે પાયાનો પથ્થર કહી શકાય એ ઘનશ્યામ પાંડે છે. એમના પિતાનું નામ ધર્મદેવ હતું અને માતાનું નામ ન ભૂલતો હતો ભક્તિમાં, અને સંવંત 1837 ચૈત્ર શુદ્ધ નોમના દિવસે, અને એ વખતે કઈક રામનવમી હતી, એટલે રામનવમીના દિવસે જન્મ થયેલો. અને તારીખ પ્રમાણે કહું તો 3/4/1781 10:10 એમનો જન્મ થયેલો. હવે 1781 થી લઈ અને અત્યારે 2023 એટલે ટોટલ 242 દિવસ થાય, અરે સોરી 242 વર્ષ થાય. હવે 242 વર્ષમાં દિવસ 88,330 દિવસ થાય. હવે 242 વર્ષ પહેલા જો હનુમાનજી મહારાજ સ્વામિનારાયણ ને નતમસ્તક થતા હોય તો એ વસ્તુ તદ્દન ખોટી પડે, તો આપણા દાદા પરદાદા હનુમાનજી ના દર્શન કરેલા હોવા જોઈએ. એટલે આ બાબત વિચાર કરવા દેવી એમ. ભલે હવે આ મુદ્દો ઉપાડ્યો છે એટલે એ લોકો એમ કહે કે ભાઈ ઈવડા એ તો ભગત હતા અને ભગત વિનવણી કરે એટલે ભગવાન આવે તે, આ વસ્તુ સ્વાભાવિક રીતે કહી શકે. હવે ભગત જો ભક્તિ કરે અને ભગવાન હાજર હાજર થઈ જાય ભાઈ, અને 110% થાય, ભગત અરજી કરે એટલે ભગવાન આવે, 110% ની વસ્તુ છે. તો એનો મતલબ એવો તો નથી કે આપણે ભગવાન ને દાસ તરીકે ઓળખાણ આપી દેવી એમ. ભગવાન એમના દાસ ઈવડે ભગવાન છે, એ થોડે કઈ જીન છે. આપણે નાના હતા ત્યારે અલાઉદ્દીન ઓલા કીટલામાંથી અલાઉદ્દીન નીકળ્યા અને જી માંગી એ વસ્તુ આપણને લાવી દે, તો આ ભગવાન છે એ થોડે કઈ જીન છે. કીર્તિદાન ભાઈ, એક કેટલાક ઓડિયો વાયરલ થઈ રહ્યા છે, એ બાબતે મારે પુષ્ટિ કરવી છે કે આપના ઓડિયો છે કે પછી કોઈ બીજાના છે, અને જો આપના છે તો શું વાત કરવામાં આવી હતી, કોની કોની સાથે વાત કરવામાં આવી હતી, દર્શકો સુધી માહિતી પહોંચાડશો? આજ સવારથી લઈ અને બપોર સુધી મને મારા ખ્યાલથી 15-20 જેવા કોલ આવેલા હતા, કીર્તિભાઈ તમે સ્વામીજી જોડે વાત કરેલી છે તમારો ઓડિયો. હવે બન્યું છે એવું કે એ જે ઓડિયો વાયરલ થયેલા છે એ મારા છે, કેમ કે મારો અવાજ પબ્લિક ને ખબર પડી જ જાય કે ભાઈ આ કીર્તિદાન ભાઈ નો જ અવાજ છે. સ્વાભાવિક રીતે ઘણા ભૂવા ભરાળી જે પાખંડ, અને હું તો આ મુદ્દો તો મુદ્દો છે જ તે, પણ જે જે ભોળી જનતા છે ગુજરાતની, અને આ ડિબેટ થકી હું એ વાતે કહેવા માંગુ છું ભાઈ આવા ખોટા ભૂવા ભરાળી છે ને એનાથી દૂર રહ્યો. કીર્તિદાન ભાઈ, નોટિસ આપવામાં આવી છે, આ મુદ્દો બહાર આવ્યો, સાધુ સંતો બહાર આવ્યા, તો જે ટ્રસ્ટ છે એને નોટિસ આપવામાં આવી છે હાલ. હા હા હા, બાબત મળી છે. તો શું કહેશો આ બાબતે, કારણ કે આપ જો નોટિસ આપવામાં આવશે, કહેવામાં આવશે, તો આ સુધારો આવી શકશે, કારણ કે આખો મુદ્દો ધર્મનો છે, હજી કોઈ પ્રતિક્રિયા નથી આવી સામેથી. સુધારો આવી રહ્યો છે એ વસ્તુ તો આખો ઓલું થાય, પણ સુધારો લાવવો પડશે હું તો એમ જ કહું છું, કેમ કે ભાઈ આ લોકો શું કરવા ઉભા થયા છે ને એ પેલી વસ્તુ એ માર્કિંગ નથી થતી. ક્યાંક ને ક્યાંક તમે જોવો, ક્યાંક સુરત ની અંદર નાગબાઈમાં વિશે ટકોર થઈ રહી હોય, ક્યાંક લક્ષ્મણજી અને સીતાજીના વાર્તાલાપ ની અંદર આ લોકો કઈક ને કઈક ભેળસેળ કરીને મૂકી દે છે, અને આવા તો કેટલા કેટલા બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વિશે તો આ લોકો ઘણી ટકોરું કરી દે.
રીતના હવે હું મારી ભૂલ સ્વીકારું છું, મારાથી ભૂલ થઈ ગઈ છે, એ કઈ છૂટી જાય છે, પાછું ઉરો દોઢ વર્ષ એવું થાય તો આવું ને આવું કઈક ને કઈક પાછું. અને મૂળ વસ્તુ તો એ છે ભાઈ કે અત્યારની જે રાજનીતિ છે, કદાચ કોઈ બી પક્ષ ગણી લો, અત્યારે ગુજરાતની અંદર જે પક્ષ હોય એ આ બાબતે કઈ નહીં બોલે. જોજો ચૂંટણી આવશે એટલે કઈક ને કઈક આ બાબત આવીને ઉભી રહે. એટલે આ વસ્તુ એક આજે સવારે રેસકોર્સ ની અંદર અમારે રાજવીરભાઈ વાળાએ બહુ સરસ મજાની વાત કરી કે આ બાબત તમે હર્ષ સંઘવીજીને કહેવું કે ભાઈ આ બાબત તમે ઉખેડો, કેમ ભાજપનો કોઈ સત્તાધિકાર નથી બોલતો આ બાબતે. ક્યાંક ને ક્યાંક ભગવાનનો વિશે ક્યાંક ને ક્યાંક ટકોર થઈ શકે. હવે અમુક અમુક ઓડિયો તો મારી પાસે એવા આવેલા છે કે જેમાં રામ સીતાજી એમ કીધું કે ભગવાન શ્રી રામ ને તમે આમ રગલો લઈ આવી દો, રામ ભગવાન નીકળી જાય ને વાહન થી રામ નો અવાજ સંભળાય કે ભાઈ લક્ષ્મણ બચાવી લો, ભાઈ લક્ષ્મણ બચાવી લો. આવી બાબત તો કે ત્યારે સીતાજી સ્વામીજી એમ બોલે છે કે સીતાજી લક્ષ્મણજી ને એમ કે છે કે તમારા ભાઈ અત્યારે તકલીફમાં છે, તમે ત્યાં જાઓ તો કે મારા ભાઈ તો એ કે દેવાથી દેવ છે અને કોઈ જાતની તકલીફ ન પડે. આવી બાબત એને દર્શાવી બરોબર. ત્યારે સીતાજી એ એક કટુ વચન એક એવું કીધું કે ભાઈ તમારા ભાઈ તકલીફમાં છે લક્ષ્મણજી, મને ખબર છે કે તમારી નજર મારી ઉપર ખરાબ છે, તમારા ભાઈ મૃત્યુ પામે આ 12-12 વર્ષથી તમે એટલા માટે મારી વાહ રખડો છો. હવે મારે મુદ્દો એ છે આ ભલે હનુમાનજી મહારાજ ની નીચે પટણગર ની નીચે પોસ્ટર મારવામાં આવ્યા ની બાબતે વાંધો નથી ઉઠાવતો હાલો, પણ એ તમારા ક્યાં ઇતિહાસ ની માલિકા એવું લખાણ કરેલું છે એ તો બતાવો. કોઈ એવી શિક્ષા પત્રી માં લખેલું હોય, કોઈ એવા પુસ્તક માં લખેલું હોય એ તો બતાવો. ક્યાંક ને ક્યાંક તમે ટકોર કરી રહ્યા છો એમ જી. અને મને આ બાબતે 5 થી 6 સ્વામિનારાયણ ગુરુકુલ ની અંદર અભ્યાસ કરતા અમારી જ્ઞાતિ ને ઘણા છે અને અમારી જ્ઞાતિ જોડે સંકળાયેલા વ્યક્તિત્વો પણ ઘણા છે. એ લોકોએ સ્પષ્ટ રીતે જાહેર કર્યું કે કીર્તિભાઈ અમારે દર શનિવાર ના રોજ આ જગ્યા ઉપર અમને બેહાડે છે અને આવી ને આવી બાબતો અમને દર વખતે સમજાવે છે. તો તમે કઈ બાજુ લઈ જવા માંગો છો આવનારી પેઢીને? એક વાત એ પણ છે કે મોરારી બાપુનું એક નિવેદન આવ્યું, એ ચર્ચાનું કેન્દ્ર બન્યું કીર્તિભાઈ, કે બાપુ એમ કહે છે કે જ્યારે હું બોલતો હતો ત્યારે કોઈ સાંભળ્યું નહીં, હવે એ કે બોલો, ને પોતાની એક આગવી છટામાં બાપુ કથામાં બોલે છે આ વિશે. જી 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 હા, એ મોરારી બાપુની કથાનો જો કે ટૂચકો મેં સાંભળેલો છે, પણ ઓલી વસ્તુ નથી કેતા કે ભાઈ સાવરનો હોય એની એ ખોળી થી આપણે વાળી ન શકાય, પણ આખું ઝુંડ ભેડું થઈ જાય તો એને આપણે વ્યવસ્થિત રીતે વાળી શકીએ. લાકડી એક હોય તો એને આપણે ગોઠવણ થી ભાંગી શકાય, પણ આખો લાકડી નો ભારો ગોઠવણ થી ભાંગી શકાતો નથી. જ્યારે જયારે આ મુદ્દે આ મુદ્દો જોકે મેં ઉઠાવેલો છે અને સાળંગપુર ખાતે આપણે જવાના છીએ, પણ મુદ્દો એ છે કે ભાઈ આ લોકો છે ને એ એટલી કક્ષા ધરાવે છે, આ લોકોએ એટલું બધું ટૂંકમાં ઓલું નથી કહેતું. અમારા બચુભાઈ ગઢવીએ બહુ સરસ મજાની વાત કરી જેથી તમારી સામે મહાસત્તા ઉભી હોય ને તેથી તમારી ભેગું કોઈ ન હોય. આ મહાસત્તા જ કહેવાય. કદાચ મારા જેવા એવા હજારો લોકો એવી મિસાલ લઈને નીકળાય તો આ લોકો એને અટકાયત કરાવી નાખે, બીજું તો કઈ ન કરી શકીએ, કાયદાકીય રીતે ક્યાંક ને ક્યાંક ભરવી નાખે. ને એક વાત એવી પણ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હનુમાનજીનું પ્રતિમા મૂકવામાં આવે છે, ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવે છે, હિન્દુ કલ્ચર પ્રમાણે ઘણી ઉજવણી પણ કરવામાં આવતી હોય છે. એટલે એ લોકો એમ કહેતા હોય છે કે હિન્દુ સંસ્કૃતિથી અલગ નથી ને ન તો હિન્દુ ધર્મને પાડી દેવાની કે હિન્દુ ધર્મથી આગળ નીકળી જવાની વાત છે, પરંતુ સમયે સમયે આ પ્રકારના વિવાદ સામે આવતા હોય છે. તો પછી શું સમજવાનું, કારણ કે કોઈ સુધારો નથી આવી રહ્યો છેલ્લા ઘણા સમયથી. એ મંતવ્ય પ્રમાણે તો મારું કહેવાનું ખાલી એટલું થાય ભાઈ કે આજે એક્ઝામ્પલ તરીકે હું જ છું, મારી નીચે 10 જણા 10 વ્યક્તિ બીજા છે મારી નીચે બરોબર. હું એમ કહું કે ભાઈ આમ કરી નાખો એટલે એ 10-10 વ્યક્તિ કરી નાખે બરોબર. હું પોતે છું, હવે એ 10 વ્યક્તિને પકડવા કરતા મને એકને પકડી લે એટલે એ 10-10 વ્યક્તિ કોઈ બી વ્યક્તિ છે, કઈ ધારો કે 10 વ્યક્તિ ભેગું કાર્ય કરાવવું છે, એક પછી એક ને કેવી જાય એ ડાયરેક્ટ મારી પાસે આવશે કીર્તિભાઈ આ 10 વ્યક્તિ છે આ 10-10 ને તમે જવાબ આપી દો ને.
તમે 10 10 ને કહો ને કે આ કાર્ય કરના કે એટલે હું કહીશ એટલે એ 10 જણા કરવાના છે. એવી રીતના સેમ વસ્તુ એવી છે. આ કિંગ ઓફ સાળંગપુર ઉભું કરવામાં આવ્યું કે હવે હનુમાનજીની પ્રતિમા ઉભી કરી દે, એનો મતલબ ચોખે ચોખ્ખો એવો ધરાવે. નીચે પટાંગણ માં આવા પોસ્ટરો મૂકેલા છે કે હનુમાનજી મહારાજ બે હાથ જોડીને પ્રભુ પાસે દાસ તરીકે બેઠા છે, બરોબર. હવે ચોખે ચોખ્ખું આમાંથી એક વસ્તુ નક્કી કરી શકાય કે ભાઈ અત્યારે હનુમાનજી મહારાજ ને માનવા વાળું પબ્લિક જાજ બધા. તમે કોઈ બી મોટું રાજ્ય લઈ લો, એમાંનું નાનું નાનું એવું સિટી લઈ લો, એનું નાનું એવું ગામડું લઈ લો, એ ગામડાની 6 શેરી હોય એમાંની એકાદી શેરી લઈ લો, નાય નાની એવી હનુમાનજીની ડેરી તમને જોવા મળે. હવે ઈ ડેરીની અંદર 10 વ્યક્તિ છે તો આ તો બહુ મોટું સાળંગપુર એટલે બહુ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાનિધ્ય કહેવાય, બહુ મોટું નામ કહેવાય, બરોબર. એટલે આ લોકો એવું વિચાર કરી રાખ્યો હોય કે ભાઈ આ હનુમાનજી મહારાજ ને ઊંચા દર્શાવી દઈ અને એને પટાંગણ ની માલી પાસે જાય એટલે હનુમાનજી મહારાજ બે હાથ જોડીને આપણને જોવા મળે, એટલે આપણી આવનારી પેઢી છે એને એમ થાય કે હનુમાનજી મહારાજ જો સ્વામિનારાયણ સંપ્રદાયને માનતા હોય, સ્વામીજીને માનતા હોય, તો આ બાબતે આપણે માનીએ અને ભવિષ્યને એનો સંપ્રદાય મોટો થઈ શકે એવી કદાચ બાબત મારા મંતવ્ય પ્રમાણે હોય શકે. ત્યાં કુંડળ આવેલું છે નજીક, તો ત્યાં પણ નીલકંઠ વાણી છે, તેમને તે ફળાહાર માટે કહેતા હોય, તેમની પડખે બેઠા હોય એ પ્રકારની પ્રતિકૃતિ ત્યાં મૂકેલી છે. ને એવો પ્રસંગ પણ કહેવામાં આવી રહ્યો છે કે જે તે સમયે નીલકંઠ વાણી જ્યારે નીકળ્યા હતા ત્યારે હનુમાનજી સાથે હતા. એ બાબતે કોઈ માહિતી આપની પાસે હોય, કોઈ વાત હોય તો જણાવશો. એ બાબતની તો કોઈ જાજી જાણકારી નથી, પણ મોટા ભાગે કુંડળ એક નહીં પણ મોટા ભાગે ક્યાંક ને ક્યાંક એવી ધર્મશાળાઓની અંદર કે ક્યાંય ને ક્યાંય હવે સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ એવી જગ્યા ઉપર આપણે જઈએ જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર પછી અલગ અલગ દેવી દેવતા, અમુક તો સ્વામીઓ તો ત્યાં સુધી નિવેદન આપેલું છે કે માતાજી છે 9 લાખ લોબરિયાળી છે જગદંબાવું છે એ બધું સ્વામિનારાયણ નું ભજન કરતી, આવું વસ્તુ આપણે સામે ક્યાંક ને ક્યાંક આવેલી છે, બરોબર. સ્વામિનારાયણ ના ભજન કરતી આવી વસ્તુ આપણે જોયેલી છે ને ક્યાંક ને ક્યાંક બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા ભગવાન છે એ બે હાથ જોડી અને સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કરતા હોય એવું દર્શાવવામાં આવેલું છે. હવે તો ઘણા ઠેકાણ ઘણા આશ્રમો છે, ઘણા ધર્મસ્થાનો છે આ લોકોને. હવે ઈ આ જે મેં મુદ્દો ઉઠાવ્યો છે એ કારણ એ છે કે ભાઈ તમારો કોઈ એવો ઇતિહાસ હોય એ અમને બતાવો. મારે કોઈ હું હજી એમ નથી કેતો તમે મૂર્તિ ની નીચે જે પોસ્ટર મારેલા છે એ કાઢી નાખો, મારો એ મુદ્દો છે જ નહીં, પણ એને નતમસ્તક કરાવ્યા એ મુદ્દો એ ઇતિહાસ મને જણાવો. અમે ચારણો છે, વાળંદ નો દીકરો હોય એવડે એ વાળ કાપવું હોય એ બાપ દાદા નો ધંધો છે એટલે એને ફાવતું હોય. બારોટ નો દીકરો છે એ કદાચ અત્યારે તો જોકે બધે અપડેટ થઈ ગયું છે, બારોટનો દીકરો છે એની વંચાવડી એ આખે આખી પોતે જાળવી રાખે, ખેડૂતનો દીકરો છે એને શીખવાડવી ન પડે એ એના બાપ દાદા પાસે હોય. એવી જ રીતના એક ચારણ તરીકે મને એટલી ખબર પડે ભાઈ કે મારા બાપ દાદા ઇતિહાસ ને તો ઇતિહાસો ને ભઢા રસો ને જિસકો ગાયા, તલવાર કે ધારો ને જિસકો દુર્રાયા, વહી કલમ કા ધની જ્ઞાન કા કારણ હું મેં, ચારણ હું મેં, ચારણ હું મેં, ચારણ હું મેં. અમારું તો પેઢીઓથી આ ઇતિહાસો બાબતે એટલે આ લોકોને કહેવાનું તાત્પર્ય ખાલી એટલો છે કે મિત્રો તમે મને કહો તો તમારો આવો ઇતિહાસ છે, અમે તો આજ દિવસ સુધી એવું વાંચ્યું નથી કે હનુમાનજી નતમસ્તક થતા હોય કે મહાદેવ ભોળિયાનાથ કે બ્રહ્માને એની પાસે નમવું પડે. વાત તો શિવજી સુધી પહોંચી જતી હોય છે. હમણાં તે એક સેવાકીય સંસ્થાના વ્યક્તિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જવાબ એવો મળ્યો છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશના ગુરુ છે તેવું એક સ્વામી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. પરંતુ આપના દ્વારા શું કોઈ તમારા જે ફોલોઅર્સ છે, તમને ચાહનારો વર્ગ છે, તેમની સાથે જઈ રજૂઆત કરવામાં આવશે આવનાર સમયમાં કોઈ કાર્યક્રમ? ને આવનારો આ બાબતનો તો કોઈ કાર્યક્રમ નથી અને શરૂઆતમાં હું કોઈ એવા ગ્રુપમાં જોડાયેલો નથી, પણ એક ચારણ તરીકે મારે પૂછવું એ મારી ફરજ આવે. હવે ઉઘાડી આંખે આપણે બધું જોઈએ છીએ, ઉઘાડી આંખે આપણે સામે બધું દર્શાઈ જાય છે, છતાં આપણે ક્યાંક ને ક્યાંક નથી બોલતા. અમુક લોકો બોલે છે તેનો અવાજ દબાઈ જાય છે,
આવનારા કાર્યક્રમ આ બાબતનો અને મોટા ભાગે જે અંધશ્રદ્ધા નાબૂદી ને ઉપાડ્યું છે એનું કારણે. હું કોઈ માતાજીનો ધર્મ નથી કરતો, કોઈ ભગવાનનો વિરોધ નથી કરતો, કોઈ ધર્મનો વિરોધ નથી કરતો. મારો કહેવાનું કારણ ખાલી એટલું છે કે ભાઈ તમે ઉઘાડી આંખે તમારી સામે બધું દેખાય છે, સામે બધું નજરો નજર તરે છે, પણ છતાંય તમે આંખો બંધ કરી દો છો, આનું કારણ શું છે? સાચી વાત. એક વાત એ પણ છે કીર્તિદાનભાઈ કે લોકો એમ કહે છે કે જો સ્વામિનારાયણ સંપ્રદાય છે કે હિન્દુ ધર્મનો ભાગ છે, ને આ પ્રમાણે હિન્દુ ધર્મની અંદર તે આ સંપ્રદાયનો વિરોધ કરવામાં આવશે, તો કોઈ એમ કહી રહ્યું છે કે આ પ્રકારનું ષડયંત્ર છે, આનાથી હિન્દુ ધર્મ ભાંગી રહ્યો છે. આપ શું વિચારો છો? હિન્દુ ધર્મ પહેલી વસ્તુ તો એ કે આ લોકો આ સનાતન ધર્મ કે હિન્દુ ધર્મ સનાતન ધર્મ બરોબર, પછી સ્વામિનારાયણ ધર્મ છે, એવી રીતના આ તો વર્ષોથી ધર્મ બધા આવે છે, ક્ષત્રિય ધર્મ છે, બધાનો પોત પોતાનો ધર્મ કે એ ધર્મ પોતે પાળી જાણે તો એ સંપૂર્ણ. હવે ક્ષત્રિયો છે એમાં અલગ અલગ ધર્મ આવે, બેન દીકરીઓની આબરૂ માટે ખપી દેવું, ગાયો અને ગવત્રીઓ માટે ખપી દેવું, આવા અલગ અલગ ઘણા બધા એવા ટૂંકમાં એ આખે આખું પાડી દે. હવે 12 વટિયા છે, એ 12 પ્રકારનું વટ હોય ને ત્યારે એ 12 વટિયું ખેડી શકે ને પછી એને 12 વટો કહેવાતું. એવી રીતના એક આ ધર્મ છે આખો. સનાતન તરીકે હું એમ કહી શકું ભાઈ હું સનાતની છું, પણ સનાતની ધર્મ હું પાળવામાં ક્યાંક ને ક્યાંક અત્યારે એવી એવી વસ્તુ કે કાયદો કાનૂન આપણે હાથ ન લઈ શકતા હોય તો એ સંપૂર્ણપણે હું એમ ન કહી શકું હું સનાતન ધર્મ પાળું છું. ક્ષત્રિયો છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે જોઈએ છીએ બેન દીકરી ઉપર બળાત્કાર થાય છે, એ ઘણા ક્ષત્રિયોથી જોવાતું ના હોય પણ છતાં એમના હાથ બંધાઈ ગયેલા, કેમ કે હવે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા, આ વખત સૌતા વેદના અમે જબર ઉભા જોરતા. અત્યારે એ સમય નથી, અત્યારે કાયદો કાયદાનું કાર્ય કરે, અત્યારે પહેલા વહેલા કમ્પ્લેન કરવી પડે, એની ઘણી ઓલું નથી, તરવાર જ્ઞાન માંથી તરવાર કાઢવાની ઈચ્છા થઈ જાય બેન દીકરીઓને આબરૂ માટે, પણ એ નથી કરતા, અત્યારે મીણબત્તી લઈને નીકળવું પડે બરોબર. એટલે ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મ તરીકે હું એમ કહી શકું હું સનાતન છું, પણ ધર્મ મારે ક્યાંક ને ક્યાંક રીતે હવે આજ મારા મારા ને મારા ગણી લો કે આપણે બધા ને ગણી લો, દેવી દેવતા ઉપર કટાક્ષ કરવામાં આવ્યો છતાં આપણે કઈ કોઈ વસ્તુ એની ઉપર જે વ્યવહારિક વસ્તુ છે એ વસ્તુ નથી કરી શકતા. ક્યાંક ને ક્યાંક ત્યાંથી આપણે એક ધર્મ ધર્મ સનાતન ધર્મ ની અંદર તો ન્યા સુધી કહે કે ભાઈ અમુક વસ્તુ માં હિંસા કરવી પડે, પણ પછી લાકડી પકડાવી દીધી છે અહિંસા, કાનૂન કાનૂન કાયદો કાયદાની રીતે કામ કરે. આવા તો ઘણી અઢળક વખત થયેલા છે, ઘણા મેથી પાટી દીધેલા છે, આપણે જોયેલા છે ઘણા રાત્રે પાર્ટી કરતા હોય એવા સ્વામી હોય આપણને જોવા મળેલા, ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં આવેલું છે. બધા હરખા નથી હોતા, પણ ક્યાંક ને ક્યાંક અમુક અમુક બધા સમાજમાં ન હોય તો નભે નહી પૃથ્વી પાવર ના, પણ કોક કોક કાનાણા એ તો હોલો ભાખે અમેરિયા, ગમે એ સમાજ લઈ લો, ગમે એ કુટુંબ લઈ લો, ગમે એ પરિવાર લઈ લો, કે ગમે એ ધર્મ લઈ લો, કે ગમે એ લઈ લો, અમુક અમુક તો એવા હોય જ તે કે જે આખે આખાની પથારી ફેરવી નાખે. કીર્તિદાનભાઈ આપ શું વિચારો, શું આનું સમાધાન શું આવવું જોઈએ? કારણ કે વાત એવી છે, લોકો એમ કહી રહ્યા છે કે ટ્રસ્ટ તરફથી તેવા સમાચાર સામે આવી શકે કે તસવીર હટાવી દઈએ, પરંતુ એક અહેવાલ તેવો પણ સામે આવ્યો છે કે જેવું છે તેવું છે, કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી. જી 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 હવે પહેલી વસ્તુ તો એ કે સમાધાન બાબત આપણે કીધી કે આ બાબતમાં કોઈ જાતનું સમાધાન ન હોય, આ બાબતની બેઠક થઈ શકે, હામ હામે તકરારો કે માથાકૂટ થયેલી હોય તો આ બાબતનું સમાધાન હોય શકે, પણ ઘણા લોકો અત્યારે જો કે આજે તો એ લોકોની કઈક મીટિંગ હતી એવું ગુપ્ત રીતે આપણને ખ્યાલ પડી છે કે રાત સુધીમાં કદાચ એનું નિવાળો આવી જાય ને કાલે થાય પરમજી થાય, પણ મારો મુદ્દો એ છે જ નહીં, પોસ્ટર હટાવે તોય કઈ વાંધો નથી, નો હટાવે તોય મને કોઈ જાતનો વાંધો નથી, પણ ક્યાંક ને ક્યાંક આવા કટાક્ષો દેવી દેવતા ઉપર થાય છે તો એવું તમારા ક્યાંક ગ્રંથની માળીમાં લખેલું છે કે ભાઈ માતાજી સ્વામિનારાયણ ના ભજન કરતી હતી અને તે પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ એમના ગુરુ તરીકે એમને સ્થાપી દીધા છે, હનુમાનજી મહારાજ ને એના દાસ ગણાવ્યા છે, તો આ ક્યાં ઇતિહાસમાં લખેલું છે, આ ક્યાં પુસ્તકમાં છે, ક્યાં શિક્ષા પત્રીમાં છે? મારો મુદ્દો ખાલી એટલો છે, હટાવી નાખે ન હટાવે એ પછીની વસ્તુ છે.
કીર્તિદાન ભાઈ, કોઈ પ્રતિક્રિયા આવી નથી. આપને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કોઈ સાધુ સંતો દ્વારા, કોઈ આગેવાન દ્વારા? આગેવાન દ્વારા કે એ તો ભાઈ આ તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, અત્યાર સુધી ના મને અલગ અલગ રીતે જાણવા મળ્યું છે, પણ આગળ આગળ શું થાય એ આપણે બધા જોવાના જ છે. કેમ કે કાલે હું થવાનું છે હું તમે કોઈ નક્કી નથી કરી શકતા.